नमस्कार केडी वीडियोस गुजराती में आपનું સ્વાગત છે પાંચથી પાંચ સાથે હું છું લવલીન કોર બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારોની સાથે બનાસકાંઠામાં શંકર ચૌધરીના આકરા તેવર સામે આવ્યા છે થરાદના દૂધવામાં શંકર ચૌધરીની તોફાની તત્વોને ચીમકી પણ આપવામાં આવી છે આ સાથે જો વાત કરી કાર્યકર્તા કે પ્રજાને તકલીફ પાડે તો કાયદો અને કાયદાનું કામ કરીશું અને આ સાથે જ પ્રેમ અને લાગણી રાખશે તેના માટે ચાર વખત નમીશ પણ તેવું પણ અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું છે હું આ બધાનું ધ્યાન પણ રાખીશ અને હિસાબ પણ રાખીશ તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે મહત્વપૂર્ણ છે કે મધ્યસ્થારની મુલાકાત દરમિયાન આ ચેતવણી આપી છે તોફાની તત્વોની શાંત ઠેકાણે લાવવા પણ નિવેદન આપવામાં આવ્યું છે તો શંકર ચૌધરી બનાસકાંઠામાં પોતાના મત વિસ્તારમાં ત્યાં પહોંચ્યા હતા તે દરમિયાન સભાને સંબોધિત કરતા તેમણે નિવેદન પણ આપ્યું છે મહત્વનું છે કે તેઓએ કીધું છે કે પ્રેમની લાગણી થશે તો ચાર વાર નમીશ પણ ખરા અને આ સાથે જ અસામાજિક તત્વો સામે લાલાક પણ કરવા માટે તેમણે કીધું છે બનાસકાંઠામાં શંકર ચૌધરીના આકરા તેવર પણ જોવા મળ્યા છે તો થરાદના દૂધવામાં શંકર ચૌધરીની તોફાની તત્વોને ચીમકી પણ છે તો આ જ મામલે બનાસકાંઠાથી સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે વાત કરીએ શંકર ચૌધરીના તોફાની જે તત્વો છે તે લોકો સામે લાલ આંખ પણ જોવા મળી રહી છે અને આ સાથે જ કાયદો અને વ્યવસ્થાની વાત પણ કરવામાં આવી છે શું છે વધુ વિગત જી જવલીન ચોક્કસથી જણાવી દઉં કે રાજ્યના જે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ગઈકાલે પોતાના મત વિસ્તાર થરાદની મુલાકાતે આવ્યા હતા જો કે થરાદ તાલુકાના દૂધવા ગામે શંકરભાઈ ચૌધરીનો સન્માન કાર્યક્રમ હતો ત્યારે આ કાર્યક્રમમાં અનેક બાબતો તેમના ધ્યાને આવી હતી અને સામાજિક તત્વો હેરાનગતિ કરતા હોવાની બાબતો ધ્યાનમાં આવી હતી ત્યારે જાહેરમાં શંકરભાઈ ચૌધરીએ તોફાની તત્વોને ચીમકી ઉચ્ચારી હતી કોઈ પણ આવાર તત્વો કોઈ પણ આગેવાન કાર્યકર્તા કે પછી પ્રજાને તકલીફ પડે તેવા કામ કરશે તો કાયદો કાયદાનું કામ કરશે સાથે સાથે જો પ્રેમ અને લાગણી રાખશે તો તેના માટે ચાર વખત પણ નમીશ જો કે કાયદાની ભાષામાં પણ કોઈની દાદાઈ કરશે તો તેને એ ભાષામાં જવાબ કાયદો આપશે અને લોકો ખોટા અકતરા કરે છે એ ખોટા અકતરા કરનારા ભૂલથી પણ અકતરા ન કરે તેવું પણ નિર્દેશ કર્યો હતો બાકી જો અકતરો કરે તો જેમ જી જે આ સાથે જ કાયદાની પણ વાત કરવામાં આવી છે તો લોકોના પ્રત્યે કોઈ સંવેદન સામે આવ્યું છે લોકોએ કોઈ નિવેદન આપ્યું છે કારણ કે લોકોને ધ્યાનમાં રાખીને જ આ વાત કરવામાં આવી છે જી લેલી વાત કરવા જે ભાષામાં પણ કોઈ ડાઈન કરશે તેને જે ભાષામાં જવાબ કાયદો આપશે અને એ લોકો ખોટા અખતરા કરે છે કે ખોટા અખતરા કરનારા ભૂલથી પણ અખતરા ના કરે તેવું પણ નિર્દેશ કર્યો જો બાકી જો અખતરો કરે તો જેમ માખી કરડે અને મધ પુડાડે પર અસર કરે તે પ્રકારની પરિસ્થિતિ થશે જો કે આ તમામ બાબતો હું ધ્યાનમાં પણ રાખું છું અને હિસાબ પણ રાખું છું આમ શંકર ચૌધરીએ અસામાજિક તત્વો સામે પોતાના મત વિસ્તારમાં આકરા તેવર બતાવ્યા હતા જી જે બિલકુલ આ સાથે જ સામાજિક તત્વો છે તેમાં ક્યાં તો ભય તો દેખાયું જ હશે કારણ કે આવું નિવેદન સામે આવ્યું છે શંકર ચૌધરીનું જી ચોક્કસ લલી જે રીતે શંકરભાઈ ચૌધરી જે દૂધવા ગામે ગયા હતા ત્યાં આગળ જે રીતે એમને વાત કરી હતી ત્યાંથી જે અસામાજિક તત્વો છે તેમાં ફફડાટ પણ વ્યાપી જવા પામ્યો હતો જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ તો શંકર ચૌધરી પોતાના મત વિસ્તારમાં મુલાકાત દરમિયાન આવ્યા હતા તે દરમિયાન તેમણે ચેતવણી પણ આપી છે અને આ સાથે જ તોફાની તત્વોને શાંત ઠેકાણે લાવવા નિવેદન પણ આપ્યું છે